પાદરા નગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં પાણીના પ્રશ્નોને લઈને કોર્પોરેટરોએ ધારદાર રજૂઆત કરી હતી। પાદરા નગરપાલિકાના સભાખંડમાં પ્રમુખની અધ્યક્ષતામાં સામાન્ય સભા મળી હતી, જેમાં પાદરાના વિકાસના કામો અર્થે કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં બાંધકામ માટે કલેક્ટર પાસેથી જમીનની માંગણી કરવાનો ઠરાવ સહિતના કામોને મંજૂર કરવામાં આવ્યા હતા। જ્યારે મળેલી સામાન્ય સભામાં પાલિકાના સદસ્યોએ તેઓના વોર્ડ વિસ્તારના કામોને લઈને પાલિકામાં ધારદાર રજૂઆત કરી હતી, જેમાં વોર્ડ નંબર 5માં અનેક વિસ્તારોમાં પીવાનું પાણી પૂરતા પ્રમાણે મળતું નહીં હોવાથી તમામ સદસ્યોએ પાલિકાની સભામાં રજૂઆત કરી હતી। જ્યારે પાદરા નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા વીજ થાંભલા ઉપર આડેધડ હોર્ડિંગ્સ તેમજ જાહેરાતના બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે, તેને તત્કાલિક હટાવવાની માંગ સદસ્ય કરિશ્માબેન દ્વારા કરવામાં આવી હતી। પાદરા નગરપાલિકામાં આવકના સ્ત્રોતમાં વધારો કરવા સભામાં કોર્પોરેટરો દ્વારા ચર્ચા કરવામાં આવી હતી, જ્યારે લારી ગલ્લા અને પથારાવાળાઓનો વહીવટ ચાર્જ નગરપાલિકા છેલ્લા એક માસથી ઉઘરાવાના છે, પરંતુ તેમાં પહેલાની સરખામણીએ નુકસાન થતું હોવાનું પૂર્વ પ્રમુખે જણાવ્યું હતું। પાલિકાની સામાન્ય સભા કેટલાક કર્મચારીઓ સદસ્યોનું સાંભળતા નહીં હોવાથી પણ પાલિકાની સભામાં રજૂઆત કરી હતી, સાથે વોર્ડ નંબર 3ના સોસાયટી વિસ્તારમાં સફાઈ નહીં થતી હોવાનું સદસ્ય ઈલાબેન પટેલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। પાલિકાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પ્રજા કે સદસ્યો પ્રશ્નો નિરાકરણ કરવામાં કિકાળજી નહીં રાખનાર કર્મચારીઓ સામે પગલાં ભરવામાં આવશે। પાલિકાના ચીફ ઓફિસરે પણ જણાવ્યું હતું કે જાહેર પ્રશ્નોનું સમાધાન થાય તેવા તમામ પ્રયત્નો હાથ ધરાશે। વોર્ડ નંબર 5ની અંદર ઘણા સમયથી જે આપણું સેન્ટર છે પાદરા જૂનું પાણીનો પ્રશ્ન ઘણા ટાઈમથી રજૂઆત કરીએ છીએ। જે વિસ્તારની અંદર ગંદુ પાણી આવે છે, છતાં પણ આ લોકોને કર્મચારીઓને કહેવા છતાં પણ એ લોકોએ એમની ઇન્ક્વાયરી કરી નથી, જોયું નથી અને એનો નિકાલ કરતા નથી, કોર્પોરેટરોનું સાંભળતા નથી। કર્મચારીઓ કોર્પોરેટરોનું સાંભળે છે, કરે છે, એ પ્રશ્ન ઉકેલે છે, પણ એનો પૂરેપૂરો જે 100% નિરાકરણ લાવવું જોઈએ, જે લાઈન નવી નાખવાની છે એની કામગીરી કરવાની છે, એ કામગીરી થતી નથી। શું માંગ? રજૂઆત મારી એવી હતી કે આપણે પાદરા નગરપાલિકાની હદની અંદર જેટલા બી થાંભલા આવેલા છે, જેમ કે સ્ટ્રીટ લાઇટના થાંભલા, MGVCLના થાંભલા અને બીજા અન્ય કોઈ સંસ્થાના થાંભલા જેટલા પણ આવેલા છે, એ બધાના ભાડા નગરપાલિકાએ વસૂલ કરવાના હોય છે, જે અત્યારે વસૂલ કરવામાં આવે છે કે કેમ એની મને કોઈ જાણકારી નથી। એઝ અ સ્ટ્રીટ લાઇટ ચેરમેન અમારી જવાબદારી બને છે કે હું આની પૂરતી માહિતી મેળવું, અને પાદરા નગરપાલિકાની આર્થિક પરિસ્થિતિ હાલમાં ખૂબ ખરાબ હોય કે કોઈ જાતનું નવીનીકરણ કરી શકતા નથી એમ હાલત છે અત્યારે, તો એ પરિસ્થિતિને ધ્યાને લઈ અને જેટલા બી સ્ટ્રીટ લાઇટના થાંભલા યા તો MGVCLના થાંભલા છે એના પર જે હાલની પરિસ્થિતિને જોતા જે આડેધડ રીતે જે હોર્ડિંગ્સ જાહેરાતો તેમજ
આડેધડ રીતે આ બધું લગાડવામાં આવેલ છે, તો મારી નમ્ર વિનંતી છે કે આ બધું વહેલી તકે ઉતારવામાં આવે. એટલે અમારી ચીફ ઓફિસે રજૂઆત હતી, જે આવક હતી એની અંદર નગરપાલિકાનો ઘટાડો ના થાય, લારી પધારા હોય કે નગરપાલિકાના બાકીના વેરા ભરતા હોય કે પછી નગરપાલિકામાં આવતી જાહેરાતોના બોર્ડ હોય, કોઈ પણ હિસાબે આવક વધારો. અમે 2 મહિનાનો સમય સફાઈ કામદારો પાસે લીધો છે કે 2 મહિના અમને અમે ભરતી કરીશું, એ લેખિતમાં અમે સમાધાન કર્યું છે. એના માટે આવકનો જે પણ સ્ત્રોત હોય એ નગરપાલિકા છેલ્લા 8 મહિનાની અંદર આવક વધારવાનો પ્રયત્ન કરે. લારી ગલ્લામાં શું આવકને ઘટાડો જોવા મળે? લારી ગલ્લામાં દર મહિને 4,10,000 રૂપિયાની આવક હતી, 4,30,000ની, એની જગ્યાએ 2,20,000ની આવક છે. દર મહિને 2 લાખ રૂપિયાનો ઘટાડો થયો છે, એ નગરપાલિકાને નુકસાનકારક છે અને ભવિષ્યમાં મળતી ગ્રાન્ટોમાં પણ સરકાર તરફથી અમને નુકસાન છે. આજ રોજ પાદરા નગરપાલિકાની સામાન્ય સભા યોજવામાં આવેલી હતી, તેમાં વિકાસલક્ષી ઘણા કામોને આવરી લેવામાં આવ્યા છે. મુખ્યત્વે પદ્માની અગરબત્તીથી લઈને નારાયણ પાવરટેક સુધીની સ્ટ્રીટ લાઇટ લેવાનું કામ લીધું છે. બીજા વિકાસના કામોમાં કલેક્ટર સાહેબશ્રી પાસેથી જમીનની માગણી કરી છે કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવવા માટે. આ વિવિધ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે. કોર્પોરેટરોએ જે રજૂઆત કરી છે અને કર્મચારીઓ પર જે આક્ષેપ કર્યા છે, શું લાગે છે? કોર્પોરેટરશ્રીઓની રજૂઆત હતી કે તેમના વોર્ડના કેટલાક વિસ્તારોમાં પાણી નથી આવતું, પરંતુ તે હજુ સુધી ચીફ ઓફિસર કે પ્રમુખશ્રીના ધ્યાને આવેલું નથી. આજે તેમણે રજૂઆત કરી છે, તો તેના માટે પાણી પૂરતું પહોંચી રહે અને કદાચ જો તેના માટે કોઈ જવાબદાર અધિકારી હશે, કાળજી નહીં રાખતા હોય, તો તેની સામે પગલાં ભરીશું અને તેમના વિસ્તારમાં પાણી પૂરતું મળી રહે તે માટેની પૂરી કામગીરી અમે કરાવીશું. જલબેબ, ગરમીનો સમય છે અને પાણીનો પ્રશ્ન ખૂબ વિકટ છે. પાણીનો પ્રશ્ન અત્યારે એમની રજૂઆત છે, પણ અત્યાર સુધીમાં લેખિત કે મૌખિક ગામના કોઈ વ્યક્તિ કે કોર્પોરેટરશ્રીઓની રજૂઆત આવેલી નથી. આજ રોજ સામાન્ય સભામાં જ ખબર પડી છે કે તેમના કેટલાક વિસ્તારોમાં પ્રોબ્લેમ છે, તો અત્યાર અમને ધ્યાને આવ્યું છે, તો હવે તેની કામગીરી અમે પૂર્ણ કરીશું. કામકાજ તો જે રૂટીન જાહેર જરૂરિયાતને લગતા જે છે, કામકાજ ચાલુ જ છે. બોર્ડમાં એમણે કીધું, અત્યારે બોર્ડ રૂટીન શેના માટે છે કે ઠરાવ કરવા માટે, નિર્ણય લેવા માટે બેઠા છે. પણ બોર્ડમાં એમને રજૂઆત કરી, એ રજૂઆત અમને તો ખબર નથી કે પાણી આવે છે ખરા, પણ ઓછું આવે. પણ એમને તો કીધું કે કર્મચારીઓ એમનું સાંભળતા જ નથી, એ જોઈ લેવું પડે, ચેક કરવું પડે. તો શું એમાં કોઈ કાર્યવાહી થઈ રહ્યું છે? પણ એમનું જ કહેવું હતું પાણી ઓછું આવી રહ્યું છે, એ માટે સ્થળ તપાસ કરાવી દઈશું, ત્યારબાદ જે પણ આગળ કાર્યવાહી કરવાની થતી હશે એ કરીશું. સર, મોટે ભાગના કોર્પોરેટ કર્મચારીઓ વિરુદ્ધ જે ફરિયાદો કરી છે બાબતે કોઈ પગલાં લેવામાં આવશે? કયા કર્મચારી વિરુદ્ધ? તમારા નગરપાલિકાના કર્મચારીઓ સાંભળતા નથી એવું ખાસ કરીને સભામાં કહેવામાં આવ્યું છે કે કોર્પોરેટર જ્યારે પણ રજૂઆત કરે છે કોઈ પણ બાબતની, તો સાંભળતા નથી અને માત્ર તમારું જ નામ દે છે કે સાહેબે કીધું છે લેખિતમાં આપો તો કામ થશે. અત્યારે તમારી સામે મેં જાતે લખ્યું, તમે ખ્યાલ હોય તો, એમને જે રજૂઆત કરી છે હું જાતે લખવા બેઠો. એટલે જે જાહેર પ્રશ્નો હોય છે એના સમાધાન કરવા માટે બંધાયેલા જ છે. ખાસ કયા મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ? આજનું જે બોર્ડ હતું એમાં એપ્રોક્સ 18 જેટલા એજન્ડામાં લીધેલા હતા મુદ્દા, ઉપરાંત બીજા 17 જેટલા મુદ્દા અધ્યક્ષાંથી લેવાયેલા છે. સ્ટોર્મ વોટરના કામ હોય છે, SWMના કામ, જાહેર જનતાને લગતા ઉપયોગી કામ બધા લીધેલા છે.